ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோச்சனதாயகம் பிரபு தத்வலோச்சனதாயகம் பராபர குருவே நமஹ பரம்பராச்சாரிய குருவே நமஹ பரம் குருவே நமஹ சாக்ஷாத் பிரத்யக்ஷ சத்குருவே நமோ நமஹ அனந்த பாவேதி பரேமி அனந்த அனந்த நாம நிக்ஷேபே வ்யாக்யானி சகல ஜகத் ஹித காரிணி ஹாரிணி மோஹகாரிணி તો આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે, પદાર્થની અવસ્થા બદલાય છે, એનું નામ પર્યાય કહેવાય છે. એ પદાર્થની અવસ્થા બદલાય એનાથી કાળનો ખ્યાલ આવે કે આટલો કાળ ગયો. વાળ સફેદ થાય તો જણાય કે આટલો કાળ, જન્મથી મૃત્યુ, આ પર્યાયનો જન્મ થયો અને આની મૃત્યુ થઈ, એનાથી કાળ જણાય. કે જન્મ અને મૃત્યુને વચ્ચે જેટલો જે ગેપ છે, એ સમય છે, એનું નામ કાળ છે. તો પદાર્થોના પરિણામથી આપણને કાળ જણાય છે, બાકી કાળ અરૂપી છે, બાકી આપણને જણાય નહીં. અદૃશ્ય પદાર્થ છે, પણ બીજા પદાર્થોનો પરિણામ થી જણાય છે. નિમિત્ત
પરિવર્તનમાં નિમિત્ત છે. કોઈ પણ અવસ્થા બદલાવી હોય તો એમાં કાળ નિમિત્ત પડે. જેમ કે બાળપણથી ગડપણ, એમાં કાળ નિમિત્ત છે. જો કાળ નહીં હોય તો બાળપણથી ગડબડ નહીં આવે. એના માટે કાળની જરૂર છે ને, સમયની આવશ્યકતા છે. જો સમય નહીં હોય તો બાળપણથી ગડબડ આવે જ નહીં. કેમ કે એના માટે સમય જોઈએ બાળપણથી ગડબડ આવવા. જો સમય નહીં હોય, સમય નિમિત્ત છે એમાં. સમય અનુસાર વ્યક્તિ ઘરડો ધીમે ધીમે થતો જાય છે. એટલે અવસ્થા, દરેક પદાર્થની અવસ્થા પરિવર્તન થવામાં કાળ નિમિત્ત બને છે. કાળ વગર કોઈ પણ પદાર્થની અવસ્થા બદલાય નહીં. બધા પદાર્થ કાળ વગર કુટસ્થ થઈ જાય, અપરિણામી થઈ જાય, જેવા છે એવા જ રહે. તો પદાર્થનો જે પરિણામ નામનો સ્વભાવ છે, એ કાળના નિમિત્તથી ચાલે છે. ખ્યાલ? કાળ નહીં હોય આપણે કાળને કાઢી નાખીએ. એકચ્યુઅલમાં પરમાર્થ દ્રષ્ટિથી શું છે કે દરેક પદાર્થ પોતાના સ્વકાળથી પરિણમન કરે છે. પરમાર્થથી બાળપણથી લગાવીને વૃદ્ધ અવસ્થા આવી, તો આ શરીરમાં જે પહેલાં બાળપણ હતું, એમાં જે શરીર હતું, એનાથી વૃદ્ધાવસ્થાનું શરીર બન્યું. એમાં પરમાર્થથી તો પરિણમન આ પુદ્ગલે જ કર્યું છે. બીજા પદાર્થમાં માત્ર નિમિત્ત છે. એનો મૂળ કારણ તો પરિવર્તનનો પુદ્ગલ જ છે, પણ એમાં કાળ નિમિત્ત બને છે. કાળનું નિમિત્ત પામીને તે બાળપણથી ગડપણ આવે છે. એમ દરેક પદાર્થ સમજી લો. તો એ કેરીનું સ્વસ્થપણું અને કેરીનું અસ્વસ્થપણું, એ બંને વચ્ચેનો ગાળો છે, એમાં કાળની જરૂર પડે છે. કાળ પોતા, કેરી પોતાની યોગ્યતાથી જ બગડી છે, પણ એ યોગ્યતામાં કાળની જરૂર છે. તરત નહીં બગડે, બાળ કાઢીને તરત એક સેકન્ડમાં નહીં બગડી જાય. એને બે ચાર પાંચ દિવસ આપવા પડે. બે ચાર પાંચ દિવસ જે છે એનું નામ કાળ છે. જો કાળ કાઢી નાખીએ, માટે કાળની કોઈ જરૂર નથી, તો પછી એ કેરી તરત ને તરત પાકી જવી જોઈએ. પણ એ પાકે તો એમાં કાળની આવશ્યકતા. આપણે તો કાળ લેવા છે. એમ આ જીવને દરેક પર્યાય કાળાનુસાર થાય છે. એને કાળ આપવો પડે છે. આપણે બધા જીવોને મોક્ષ જોઈએ. એટલે મોક્ષ ક્યારે જોઈએ? તરત જોઈએ, અત્યારે પણ તો અત્યારે લઈએ આપણે મોક્ષ. પણ એ મોક્ષને કાળ આપવો પડે, સમય આપવો પડે. કે તમે સાધના કરો અને સાધના કરતાં 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 તમારી સાધના જ્યારે એકદમ પરિપક્વ થશે, ત્યારે તમારે કાળ લગતી આવશે. મોક્ષરૂપી કાર્ય તમારે થશે. એટલે સમયની આવશ્યકતા છે. એટલે એને પાકવા દેવું પડે. એમ કે ને પાકવા દે. હા, કાળ લબ્ધિ લઈને હવે નિહાળશું. એમ એટલે કાળ લબ્ધિ પણ એક ફેક્ટર છે. પણ કાળ લબ્ધિ પોતામાં કઈ ફેક્ટર નથી. જ્યારે યોગ્યતા બરાબર આવી જાય તો ઓટોમેટિક કાળ લબ્ધિ ની એટલે કાળનું કામ સમજમાં આવ્યું. કોઈ પણ પદાર્થની અવસ્થા બદલાવવામાં જે નિમિત્ત કારણ છે, એ કાળ છે. પોતાનો સ્વભાવ તો વર્તન કરવો જ છે, અને બીજામાં નિમિત્ત કરે છે. આપણે વર્તમાનમાં જે
એક કલાક બે કલાક એક મિનિટ બે મિનિટ બે સેકન્ડ આજે એક દિવસ બે દિવસ રીતો આ બધું છે એ ગણના એ વ્યવહાર કાળ કહેવાય છે ની ગણના છે આપણે અહીંયા ઢાઈ દ્વીપમાં મેરુ પર્વતને ચારે બાજુ જ્યોતિષ્ક દેવો પરિભ્રમણ કરે છે સૂર્ય ચંદ્ર તારા ગ્રહ નક્ષત્ર આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ છે એ ફરે છે એ ફરવાના આધાર ઉપર એમની જે કળાઓના આધાર ઉપર આજે એકમ છે આજે બીજ છે આજે આ છે આજે આટલો આ પ્રહર થયો પછી આટલો આ સેકન્ડ સમય આ એ કાળ એના આધાર ઉપર આપણે કાઢ્યું છે આપણો કામ ચલાવવા માટે એને વ્યવહાર કાળ કહેવાય છે બધું એ વ્યવસ્થા આપણે બનાવી છે અને આખા વિશ્વમાં આ જ વ્યવસ્થા ચાલે એવું નથી કે સ્વર્ગમાં આપણે અહીંયા એક દિવસ જેટલી વારમાં થતો હશે સ્વર્ગમાં એ એક દિવસ એકદમ નાનો થતો હશે એવો કંઈ નથી અહીંયા 60 સેકન્ડમાં એક મિનિટ થાય તો સ્વર્ગમાં એ 60 સેકન્ડમાં એક મિનિટ જ થાય અને નરકમાં એ 60 સેકન્ડમાં એક મિનિટ જ થાય એટલે દેવો અસંખ્યાત વર્ષોથી જીવે નારકીઓ અસંખ્યાત વર્ષો જીવે તો અહીંયાના વર્ષ અનુસાર જ લેવો એવું નહીં કે ત્યાં એકદમ ઘડીક સમય જતો રહેતો હશે અન્ય દર્શનોમાં આવા પ્રકારથી આવે બ્રહ્માની એક રાત્રિ એટલે અહીંયાનો એક યુગ એમાં પણ એવું કંઈ યથાર્થમાં એવું નથી આખી જે કાળ છે એનું ગણના છે ભલે તે વિદેહ ક્ષેત્ર હોય ક્યાંય પણ હોય પણ આપણે આ અત્યારે જે કાળ અહીંયા સુમેરુ પર્વતની ચારે બધી જ્યોતિષ દેવોનો પરિભ્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે એના અનુસાર જ ચાલે છે આખા વિશ્વમાં કાળ આપણે 100 વર્ષનું આયુષ્ય હતું એનું લાંબુ આયુષ્ય એટલું જીવ્યા એમ સ્વર્ગમાં તો એ તો ખાલી 84 લાખ પૂર્વનું આયુષ્ય સ્વર્ગમાં સાગરું આયુષ્ય 84 લાખ પૂર્વ તો સિંધુમાં બિંદુ જેટલું છે એક સાગરની તુલનામાં 84 લાખ પૂર્વ આયુષ્ય છે એ સિંધુમાં બિંદુ જેટલું છે એક એક પૂર્વ કેટલું કહેવાય છે 70 ખરબ ને 56 અરબ એટલું એક પૂર્વ કહેવાય છે આટલા વર્ષો એક પૂર્વ કહેવાય છે એવા 84 લાખ વર્ષ પૂર્વ ઋષભદેવ જીવ્યા ભરતજી બધા ત્યારના મનુષ્ય સામાન્ય એટલા જ હતા આજે 100 વર્ષ સામાન્ય રીતે બધા બધા મનુષ્યનું આયુષ્ય એક પ્રકારે કોઈક થોડો કમ હોય આજકાલ હોય ને કોઈકને 80 વર્ષ હોય કોઈ 90 વર્ષ હોય પણ બધાને લમસમ હોય છે એ 84 લાખ વર્ષ પૂર્વ તો પેલા સાગર આગળ કંઈ નથી એટલા દેવો જીવે છે એટલા નરકોમાં જીવે જીવો એટલા કષ્ટ એટલે આપણને એમ થતો નરકમાં સ્વર્ગમાં ફટાફટ જતો રહેતો હતો એ કંઈ ફટાફટ નથી છે આજ સુધી પણ એવું આવ્યું છે આપણે જેને પિક્ચર જોવા જઈએ વિજ્ઞાન એવું છે કે એમને 10,000 વર્ષ માં કઈ થાક નથી લાગતો એક તો દેવોનું દિવ્ય વિક્રિય શરીર હોય છે એ શરીરમાં થાક નથી પરિશ્રમથી આપણને થાક લાગે છે ને એટલા માટે આપણે બોર થઈ જઈએ કે યાર ચલો કોઈ પિક્ચર જોવા ગયા અને 2 કલાક થાય ને તો અરે યાર મને વધારે થાકી ગયા હવે નથી જોયું કેમ થાક લાગી ગયો આપણને દેવોના શરીરમાં થાક નામની કોઈ વસ્તુ નથી એમને થાક લાગે જ નહીં એટલે એક કામ એ વર્ષો સુધી કરી શકે છે
આપણને થાક ન લાગે તો વાંચતા હોય તો વાંચીએ જ કરીએ, હજાર વર્ષ સુધી વાંચીએ, 2000-5000 વર્ષ સુધી વાંચે, થાક લાગે એટલા માટે ઊંઘ આવે, ઊંઘ આવે તો આપણે સૂઈ જઈએ. એટલે દેવોના શરીરમાં ન ઊંઘ છે, ન થાક છે, ન ભૂખ છે, ન તરસ છે, એવું ન રોગ છે, આવું કંઈ નથી. એવું દિવ્ય શરીર હોય છે એટલે હજારો હજારો વર્ષ સુધી એ કામ કરે છે. પૂજાઓ કરવા જાય તો હજારો વર્ષ સુધી પૂજા કરે, એમાં કઈ વાંધો પડતો એવું છે. દેવ પણ કઈ સામાન્ય નથી, આપણે સામાન્ય માની લીધું છે, પણ દેવ બનવું એ કોઈ સામાન્ય વસ્તુ નથી. એટલે તો દેવ પછી જ્યારે એમને આયુષ્ય પૂરું થવા આવે ત્યારે ઘણો ક્લેશ થાય છે. મિથ્યા દ્રષ્ટિ કેવો કે આવો સુખ સદ્ભળ સુખ છોડી મને જવું પડશે, ગર્ભવાસ કરવો પડશે, એવા એના દુઃખથી એટલો પીડિત થાય, આર્ધ ધ્યાન કરે એ દુર્ગતિ પ્રાપ્ત, કેમ કે એમાં એટલો હસી જાય છે. કોઈ રાજા હોય એમને મૃત્યુ થતી હોય તો પછી કેટલો રાજપાટ બધું છોડીને આવ છોકરાઓ નાખી દુંજાડ મને જવું પડશે, એમ કરીને આર્ધ ધ્યાન થાય એટલે એની પછી દુર્ગતિ થાય છે. દેવોનું સુખ દેવો જેવો જ છે એવો પૂજ્યપાદ સ્વામી કીધું છે. આ સૃષ્ટિમાં દેવોનું સુખનું તુલના કરે એવો કોઈ પદાર્થ નથી. નાકે રિષિ જમના તંકમ દીર્ઘ કાલોપલાલિકમ, નાકે નાકોક સૌખ્યમ નાકે નાકોક સ્વામી રિષિ જમના તંકમ. રિષિ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી જે ઉત્પન્ન થાય છે, અનાતંકમ આતંક રહી એટલે એ સુખ એમને કોઈ જૂટવી નહીં જાય. ત્યાં દેવોમાં કોઈ એકબીજાનો વેરી હોય એવું કંઈ હોય જ નહીં, શત્રુતા દેવોમાં કિંચિત પણ નથી, ત્યાં બધા એકબીજાના હેલ્પફુલ હોય છે. ઈર્ષા થવી જુદી વસ્તુ, શત્રુતા થવી જુદી વસ્તુ. ઈર્ષા નામ એનું છે કે અંદરથી જલન થાય, પણ બહારથી તો તમને હેલ્પ જ કરશે. ઘણા વ્યક્તિને ઈર્ષા ઘણા વર્ષો સુધી રહે. ઈર્ષા એક્ચુઅલમાં આપણો જે કમ્પિટિટર હોય ને એને થાય છે, પણ ઈર્ષા થાય પણ એનો અર્થ નહીં થતો કે એનો અહિત કરે. એવી ઈર્ષા ન થતી કે એનો અહિત કરે, એ તો એના કર્મને કોસે. અરે આ આટલો મોટો દેવ બની ગયો, મેં જરા તપસ્યા નહીં કરી, કોનાનો દેવ બન્યો છું, એમ કરીને એની જે પેલી રિદ્ધિ છે એના ઉપર એને જલન થાય છે. અને આચાર્ય મહારાજ એમ કે આ જલન થવાથી મિથ્યા દ્રષ્ટિ દેવોને સમ્યક દર્શન, ઈર્ષા થવાથી મિથ્યા દ્રષ્ટિ દેવોને સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન થવામાં દેવોમાં ઘણા બધા નિમિત્ત છે, એમાં એક નિમિત્ત દેવ રિદ્ધિ દર્શન છે. બીજા જે સાથી દેવો છે અથવા ઉપરના સ્વર્ગોથી આવેલા દેવો છે, નીચેના સ્વર્ગોમાં ઉપરના સ્વર્ગો વાળા દેવો આવે, એમની ઘણી બધી રીતિઓ હોય, એટલે ઘણી બધી કળાઓ કરે, આ કરે, એમની દેવાંગનાઓ ઘણી સુંદર હોય, ઘણો બધો વૈભવ હોય એમનો. એટલે પેલા નીચેના દેવોને છે ને ઈર્ષા થાય, સંકલેશ પરિણામ થાય, યાર જો આપણે પણ દેવયોનીમાં છીએ, એ પણ દેવયોનીમાં છે, આનો આટલો વૈભવ છે, મારો વૈભવ આવો છે, ને નાના દેવોને તો કદાચ એમની આજ્ઞામાં રહેવું પડે, એ જેમ કે એમ કરવું પડે, ચલો મારી સાથે ચલો જવું પડે, ભલે જવાની ઈચ્છા નહીં હોય તોય જવું પડે. એવી નીચેના દેવોને ઉપરના દેવોની એના જે સમ્રાટ હોય છે ઇન્દ્ર બધા એમની આજ્ઞામાં રહેવું પડે, એનાથી એમને સંકલેશ થાય, મત્સરાદિ ભાવ થાય. નહીં મત્સરાદિ ભાવ જો તે દેવ પૂર્વનો આરાધક હોય તો એનાથી એને એવી ધર્મ બુદ્ધિ જાગે કે જો પૂર્વ જન્મમાં આ બધી આ રીતિ આ દેવની છે એનું શું કારણ છે, આ ધર્મથી પ્રાપ્ત જે પુણ્ય છે એના કારણથી આ આવો રીતિવાળો દેવ બન્યો છે, મેં ધર્મ નહીં કર્યો એટલે હું આવો રીતિવાળો દેવ બન્યો નહીં. હવે જો મારે આવા રીતિવાળો ધર્મ કરવો હોય અને આ જગતમાં સુખી રહેવું હોય અને પરમાર્થમાં સુખી થવું હોય તો ધર્મ કરવો પડે.
કેમ કે આ બધું ધર્મથી ઉત્પન્ન થાય છે અને ધર્મનો મૂળ છે તે સમ્યક દર્શન છે અને સમ્યક દર્શનનો મૂળ છે તે આપતો પુરુષની પ્રતીતિ છે એટલે હવે તો વિતરાગ દેવે જેમ કીધું છે એવા જ પ્રકારથી મારે કરવું છે એવા જ પ્રકારથી મારે માનવું છે એમની જ આજ્ઞામાં મારે રહેવું છે એ જ એકમાત્ર શરણરૂપ છે એમ કરીને જીવમાં અંદર સાત પ્રકૃતિઓનો ઉપશમ થઈ જાય ક્ષય થઈ જાય ક્ષયક્ષમ થઈ જાય આપોઆપ પોતે દેવવિધિ દર્શન કરવાથી આ પેલો મત્સર ભાવ થયો ઈર્ષા ભાવ થયો એટલે આવા પ્રકારનો વિચાર નથી થતો એટલા માટે સોળમા સ્વર્ગ થી આગળ દેવ વિધિ દર્શન થી સમ્યક દર્શન નથી થતું પહેલાથી થાય કેમ થાય એને મત્સર ભાવ પેદા થાય અને આગળ મત્સરમાં પેદા નથી થતો કેમ કે ઉપરના દેવ આવતા નથી જેમ કે ક્રેવેટમાં હોય તો અનુદિશના અથવા સર્વાર સિદ્ધિના દેવ ત્યાં આવે નહીં એટલે એમનાથી વિશેષ સિદ્ધિ હોય નહીં અને બીજા જે અહમિન્દ્રો છે એમની તો બધાની સમાન રીતિ હોય છે હવે સમાન રીતિને જોઈને કોઈને પણ ઈર્ષાભાવ પેદા નહીં થાય કોઈને મત્સરભાવ સંકલેશ પરિણામના એને છે એવું મારે છે એમાં શું વાંધો છે આપણે અહીંયા કોબામાં બધાના બંગલાઓ એક સરખા હોય તો કોઈની જૂની ઈર્ષા થોડી થાય પણ કોઈ એક વ્યક્તિ ક્યાંક અમેરિકાથી આવી જાય મોટો બંગલો બનાવી દે પછી અરે આ એમ ઈર્ષા થાય આપણને એટલા માટે બધા આપણે જ નાના નાના મોટો થઈ ગયો તો સંકલેશ થાય એ સંકલેશથી તત્વ વિચાર છે અને અહમિત્રને સંકલેશ નથી થતો એટલે એમને સંવેગ થઈ આ સંકલેશ પણ સંવેગનો કારણ બની જાય છે વિતરાગ ક્યાં જબરદસ્ત છે એક્ચુઅલમાં સંકલેશ કારણ નથી સંકલેશથી એની પરંપરાથી જે તત્વ વિચાર જાગે છે એનાથી સંવેગ થશે પણ નિમિત્ત તો સંકલેશ જ બને છે બીજું નિમિત્ત એટલા માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓનું વેલકમ કરવું જોઈએ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે ને તો જીવમાં તથારું વૈરાગ્ય આદિ જાગતા નથી સંસારમાં સગવડતાઓ જ મળતી રહે તો એને વૈરાગ્યનું કારણ જ બનતું એટલે જો મહાપુરુષોનું જોવાનું તમે મોટા મોટા મહાપુરુષો કંઈક ને કંઈક પ્રતિકૂળ પરિસ્થિતિ જોઈને નીકળ્યા છે ભરતજીને જો ભરતજી શા માટે નીકળ્યા આપણે કહીએ કે એમનો જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય હતો જ્ઞાનપૂર્વકનો વૈરાગ્ય હતો તો 84 લાખ વર્ષ પૂર્વ સુધી રહ્યા ત્યાં જ્ઞાન ક્યાં ગયું હતું એમને વૈરાગ્ય જીવન દીક્ષા ક્યારે લીધી હા દેખી આંગળી આપ એક અડવી વૈરાગ્ય વેગે ગયા છાણી રાજ સમાજ ને ભરતજી અંગૂઠીથી આ મારો હાથ શોભતો હતો નીલાંજના એમના પુણ્યમાં મંત્રાય આવી ગયો નીલાંજના નામની દેવી નૃત્ય કરતી હતી અને અચાનક લુપ્ત થઈ ગઈ તો પછી વધી ગયા તરત બીજી દેવી એવી જ આવી ગઈ પણ તરત ખબર પડી ગયો આમ આવા પ્રકારથી વિલીન થઈ ગઈ તો એમના પુણ્યમાં પણ અંતર આવ્યો એટલે કે આવું સુખ મારે જોઈતું નથી કઈ કઈ પાપનો ઉદય આવે તો જ વ્યક્તિ લે છે પાપના ઉદય વગરના દીક્ષાથી લે એવું જ વસ્તુનું સ્વરૂપ કોઈ એક વાળ ધોળો દેખાય ને એક જ વાળ ધોળો આવી ગયો એટલે સમજી જાય હવે અહીંયા સંસારમાં રહેવાનું કામ નથી
જાઓ, આપણે અહીંયા તો કાળા કરી નાખીએ, દેખાવા લીધે શરીરમાં જે વિકૃતિઓ થાય તે વિકૃતિઓ આપણે થવા દેવી, કેમ કે એ વિકૃતિઓ આપણને વૈરાગ્ય આપે છે, આપણું વૃદ્ધાવસ્થાના ચિહ્નો છે, આપણા મૃત્યુના તે દૂત છે. એ બરાબર, હવે મારો સમય જાય છે, હવે મારો સમય જાય છે, એટલે કાળાને ઘોડા નહીં કરવા, ઘોડાને કાળા નહીં કરવા, બીજા પ્રકારની કંઈ વિકૃતિ થતી હોય તો એ શરીરમાં રહેવા દે, એ આપણને વૈરાગ્ય આપે છે. એને સારું કરવાનો પ્રયત્ન કરવો નહીં, આ મુમુક્ષુની વાત છે. જેને સમાજમાં રહેવું છે વગેરે રહેવું છે એને ભણી ભણીને રહો, મસ્ત રહો. ચલો, તો આ કાળની વાત ચાલતી છે. કાળથી સ્વર્ગમાં પહોંચી ગયા તો કાળ સહાય કરે છે. 212 દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઉઠે છે, તે એક કે સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ, સંખ્યાત ગુણહાનિ, અસંખ્યાત ગુણહાનિ અને અનંત ગુણહાનિ, જેનો સ્વરૂપ શ્રી વિતરાગ દેવ અવાક ગોચર કહે છે કે દરેક પદાર્થમાં અગુરુ લઘુ નામનો ગુણ છે, એના કારણથી એના જે અવિભાગ્ય પ્રતિચ્છેદ છે એ અવિભાગ્ય પ્રતિચ્છેદોમાં આવા પ્રકારની હાનિ વૃદ્ધિ ઉપર નીચે થયા કરે છે. પણ એનો મૂળ શું સ્વરૂપ છે, કેવી રીતે થાય છે, ના જ્ઞાનમાં કમી પડે છે, ચરિત્રમાં કમી પડે છે, ચરિત્રમાં વૃદ્ધિ પડે છે, કે એનું શું સ્વરૂપ છે, એ સ્વરૂપ કેવળ જ્ઞાની લીધું નથી, કહેવાય એવું નથી, કેવળ જ્ઞાન ગમ્ય છે, પણ એનાથી વ્યક્તિનો પરિણમનશીલ સ્વભાવ છે એ બનેલો રહે છે. કોઈ પણ શાસ્ત્રમાં આનું કોઈ વિશેષ વર્ણન નથી. સ્વયં ભગવાને જ એમ કીધું છે કે આ વાણીથી અગોચર વસ્તુ છે. કેવળ જ્ઞાનમાં પણ ષડગુણ હાનિ વૃદ્ધિ થાય છે, કેવળ જ્ઞાનમાં. અને કયા પણ એમાં કેવળ જ્ઞાનના સામર્થ્યમાં કંઈ ફરક પડતો નથી, એ જે ગુણની અનંત ચતુષ્ટય વ્યક્તતા થઈ ગઈ છે એમાં કંઈ ફરક પડતો નથી, પણ અંદર અંદર થયા કરે છે. ઘણી વાર એવો આ પંખો ચાલે તો આની સ્પીડ છે લગાતાર એક જેવી આપણને સ્થૂળ રૂપથી દેખાય છે, સૂક્ષ્મ રૂપથી એની ઘટવત થયા કરે છે કાળ અનુસાર. આ અગુરુ લઘુ ગુણના કારણથી થાય છે, સ્થૂળ દ્રષ્ટિથી એક જીવ, પણ તમે કેવળ જ્ઞાનની દ્રષ્ટિથી જો તો આમાં ઘટવત થાય છે. એનું નામ ષડગુણ હાનિ વૃદ્ધિ કહેવાય છે. આકાશના પ્રદેશની શ્રેણી સમ છે, વિષમ માત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણી છે. સમ શ્રેણી 6 છે અને તે 2 પ્રદેશી છે. પદાર્થ માત્રનો ગમન સમ શ્રેણીએ થાય છે, વિષમ શ્રેણીએ થતું નથી, કારણ કે આકાશના પ્રદેશની સમ શ્રેણી છે, તેમજ પદાર્થમાં અગુરુ લઘુ ધર્મ છે, તે ધર્મે કરીને પદાર્થ વિષમ શ્રેણીએ ગમન નથી કરી શકતા. શ્રેણી એટલે આકાશના પ્રદેશ છે તે પ્રદેશ છે, આવા પ્રકારે શ્રેણીબદ્ધ છે, આડા ટેડા નથી, આમ જાય છે, આમ જાય છે, પછી આમ જાય છે, પછી આમ 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 વાંકા વાંકા જતા નથી. અને એના કારણથી જીવનું જે ગમન છે તે શ્રેણી અનુસાર થાય છે. એટલે જીવ સૌથી 4 મેક્સિમમ એને 4 સમય લાગે બીજી ગતિમાં જવો, તો સીધો જાય તો પેલી સીધી શ્રેણીને પકડે, પછી એને માન લો ઉપર જઈને કંઈક બીજી જગ્યાએ જન્મ લે તો આ બાજુ જાય તો ત્યાં જન્મ લે, પછી કદાચ એને પાછો આવવો હોય તો પહેલાં ઉપર જાય, પછી આવા આડું જાય, પછી સીધું નીચું આવે, એવા પ્રકારથી એનું ગમન થાય છે. એવું નહીં થાય કે અહીંયા કોઈ જીવ હોય ને એને આ જગ્યાએ જન્મ લેવાનો હોય તો અહીંયાથી સીધો આ જગ્યાએ જાય, એમ થાય નહીં, પેલો ફરીને જાય છે. એનું નામ સમશ્રેણી કહેવાય છે.
214 ચક્ષુ ઇન્દ્રિય સિવાય બીજી ઇન્દ્રિયોથી જે જાણી શકાય તેનો જાણવામાં સમાવેશ થાય છે. એટલે કે આપણે આંખથી કોઈ વસ્તુને જોઈએ અને એનાથી જ્ઞાન થાય છે, પણ આંખ સિવાય પણ બીજી ઇન્દ્રિયોથી આપણને જે જે અનુભવ થાય છે એ પણ જ્ઞાનમાં જ સમાય છે, એ કોઈ બીજી વસ્તુ નથી. જેમ કે આપણને સ્પર્શ ઇન્દ્રિયથી ખ્યાલ આવ્યો, ભાઈ અત્યારે થોડી ગરમી છે, તો ગરમીનો જ્ઞાન કઈ ઇન્દ્રિયથી થયો? આંખથી તો થયો ને, સ્પર્શ ઇન્દ્રિય તો આ પણ જ્ઞાનનું કારણ છે. કોઈ ગંધનું જ્ઞાન કઈ ઇન્દ્રિયથી થાય? ગ્રાણી ઇન્દ્રિયથી. કોઈ આ સુગંધ છે, દુર્ગંધ છે, તો એનો જ્ઞાન કરવો તો આંખ કામને આવે, આ પણ કામને આવે, એના માટે જ્ઞાનેન્દ્રિયની આવશ્યકતા પડે છે. એવી જ રીતે જુદી જુદી બીજી શેષ ચાર ઇન્દ્રિયો છે, એનાથી પણ જે અનુભવ થાય છે એ જ્ઞાન જ કહેવાય છે. એટલે શેષ બધું જ્ઞાન, ખાલી આંખથી જ જ્ઞાન થાય એવું નથી, પાંચે ઇન્દ્રિયોથી પદાર્થનું જ્ઞાન થાય છે. એ પોતપોતાના વિષયનું જ જ્ઞાન કરે છે. હા, સ્વાદનું જ્ઞાન કરવું હોય તો આ જીભ જ કરી શકે, બીજું કરી શકે. તમે અહીંયા નાખો કેરીનો રસ તો ખાટો છે કે મીઠો છે એ ખબર પડે, અહીંયા જ ખબર પડે. એટલે એ ક્ષયોપશમ, એ ઇન્દ્રિયનો એકચ્યુઅલમાં જ્ઞાન તો સંપૂર્ણ આત્મામાં થાય છે, એવું નથી કે અહીંયાના પ્રદેશમાં જ જ્ઞાન થાય છે, પણ એ ક્ષયોપશમ અનુસાર એ ઇન્દ્રિયમાં પહેલાં સંવેદના અહીંયા ઉત્પન્ન થાય છે, એનાથી આખા આત્મામાં એને જ્ઞાન થઈ જાય. વિશેષ ઇન્દ્રિય સંબંધિત તંતુઓ ત્યાં હોય છે. ઇન્દ્રિયો બે પ્રકારની હોય છે, એક દ્રવ્ય ઇન્દ્રિય, એક ભાવ ઇન્દ્રિય. દ્રવ્ય ઇન્દ્રિય એટલે તો આ જે રચના છે, રચના અનુસાર જે આત્મપ્રદેશો છે એ દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય, અને વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે એનું નામ ભાવ ઇન્દ્રિય કહેવાય છે. એટલે કાન છે, આ તો દ્રવ્ય ઇન્દ્રિયમાં આવે, અંદરની રચના બધા આ બધું દ્રવ્ય ઇન્દ્રિયમાં આવે છે, અને કેટલા દૂરની પળા પદાર્થથી અવાજ સાંભળી શકે એ જે યોગ્ય થાય છે એનું નામ ભાવ ઇન્દ્રિય કહેવાય છે. કે કોઈક વ્યક્તિ છે અહીંયાથી સર્કલમાં કંઈ જતું હોય તો વાત સાંભળી શકે છે, કોઈક વ્યક્તિ અહીંયા નજીક ઉભો એ પણ વાતને સાંભળી શકે, તો એ ભાવ ઇન્દ્રિય એટલે સ્વક્ષમ શક્તિ એને એટલી છે, એટલે જે કહી શકતો નથી. ઘણા બધાની ક્ષયક્ષમ શક્તિ અત્યંત મંદ હોય તો સાંભળાય નહીં. ઇન્દ્રિયો છે પણ ક્ષયક્ષમ એટલું મંદ છે કે સાંભળતું બંધ થઈ જાય, આપણે એને બેરો કહીએ. એકચ્યુઅલમાં તો એને ભાવેન્દ્રિય પણ હોય છે, પણ ક્ષયક્ષમ શક્તિ અત્યંત મંદ છે એટલે સાંભળાતું મશીન લગાવે. અને આ બીજો એવો છે, સ્વયંક્ષમ શક્તિ છે એને અન્ય સાધનોથી વધારી શકાય, કમ કરી શકાય, એવું પણ કરી શકાય. જેમ કે કાનની સ્વયંક્ષમ શક્તિ છે તો એવો કોઈ વસ્તુ લગાવો તો વધારે દૂરીનો સાંભળે, આંખનો તમે દૂરબીન આપી આપો તો વધારે દેખે, એ સ્વયંક્ષમ શક્તિનો એનો વધારી શકાય છે બહારના ઉપકરણથી, એમાં કાંઈ વાંધો નહીં. એનું નોકરું કહેવાય છે. ઘણો બધો તો આ જીવ કરી શકે પણ એની યોગ્યતાથી વધારે નહીં કરી શકે, મેક્સિમમથી તમે વધારે નહીં કરી શકો. જેમ કે દર્શનેન્દ્રિય છે એ મેક્સિમમ એની શક્તિ કેટલી છે, કેટલા દૂરનો પદાર્થ જાણી શકે? આપણે કર્ણાની યોગનો અભ્યાસ કર્યો તો એમાં આ બધું આવે છે. એક દરેક ઇન્દ્રિય કેટલા યોજનથી કેટલા યોજનનું પદાર્થ પકડી શકે છે, તો 4700 યોજન. કેટલો? 4700 યોજન, એનાથી ઉપર કાંઈ. એટલી વસ્તુ, એટલી આગળની વસ્તુને એ જોઈ શકે છે. 4700 ને 4700 કે એનું ઉદાહરણ આપ્યું તો
કે ચક્રવર્તી નું ઉદાહરણ આપ્યું હતું કે ચક્રવર્તી એના મહેલના ઉપર સાતમા મંજિલ ઉપર ઊભા રહી ને સૂર્યમાં જે જિનબિંબો છે એ જિનબિંબોનું દર્શન કરે છે, દેખે સૂર્યના વિમાનમાં જે જિનબિંબો છે ઉત્તરાયણના દિવસે, સંક્રાંતિ કાળ થાય છે ને એના દિવસે તે જિનબિંબોને એ ચક્રવર્તી અર્ઘ આપે છે. એટલે 47,000 ની ઉપર કોઈ યોજન છે એટલે દૂર એનાથી છે, એટલો એ સૂર્યના બિંબના સૂર્યના વિમાનના બિંબ જોઈ શકે છે ચક્રવર્તી, એટલે એ ચક્ષુ ઇન્દ્રિયની શક્તિ છે એટલો આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતે જુદી જુદી 9 યોજન બીજી ઇન્દ્રિયોની છે કે આપણે ઘ્રાણેન્દ્રિયની 9 યોજન, 9 યોજન એટલે અહીંયાથી કેટલી દૂર થાય, 1 યોજન એટલે 2000 કોસ થાય છે, એવો 9 યોજન. એ 9 યોજન દૂર પદાર્થ હોય તો એ સૂંઘી શકે છે, એ સૂંઘીને બતાવી શકે છે કે ભાઈ અહીંયા ત્યાં બગીચો છે, ત્યાં ફૂલ છે, ત્યાંની એવા પ્રકારની ગંધ આવે છે. આ એની ઇન્દ્રિયોની શક્તિ છે, અભિજ્ઞાન નથી, અભિજ્ઞાન જુદું, ઇન્દ્રિયો વગર જાણે, આ તો ઇન્દ્રિયોથી જ એટલું જાણી લે છે. આની શક્તિ મેક્સિમમ કોઈની હોય તો મેક્સિમમ, મિનિમમ તો પછી ઘણી ઓછી. એટલે એક્ચ્યુઅલમાં મતિ જ્ઞાનનો જ એટલો વિસ્તાર છે કે વર્તમાનમાં અભિજ્ઞાન લગભગ નથી, પણ મતિ જ્ઞાન છે. આપણે કૃપાળુદેવની વિશે ઘણું બધું જાણીએ છીએ કે એ પેલા શાકને જોઈને બતાવતા કે આમાં મરચું વધારે છે, કે આમાં લોણ વધારે છે, કે આમાં ઓછું છે, એ જોઈને બતાવ્યા. કેવી રીતે બતાવે? આ એમની શક્તિ છે, એમાં જે પ્રકારની ગંધ આવે છે એ પ્રકારથી ખબર પડી જાય કે આમાં તીખાશ છે કે આમાં મીઠાશ છે, એ તો જોઈને બતાવી શકે છે. આપણે આ મોઢું પાસે લઈ જાઓ પ્રાણ જયારે, હવે એમને મતિ જ્ઞાન એટલું સ્ફુરિત થઈ ગયું છે, એટલો અક્ષમ થઈ ગયો છે, એટલે તું બતાવી શકે છે. એવા પ્રકાર આ મતિ જ્ઞાનના પ્રકાર છે. હા, એવો બંધ આવા વ્યક્તિ તો આજે ઘણા છે કે તમે પુસ્તકને આમ મૂકો તો આમ હાથ ફેરવી ગયા, આમાં લખ્યું છે. આ એમનું વિશિષ્ટ મતિ જ્ઞાન છે. એક્ચ્યુઅલમાં દર્શનેન્દ્રિય આંખની શક્તિ જેને જતી રહે છે અને દેખાવ બંધ થઈ જાય છે, એ વ્યક્તિની બીજી ઇન્દ્રિયો ઘણી બધી એક્ટિવ થઈ જાય છે. એનું કારણ શું છે? એનું વૈજ્ઞાનિક કારણ છે કે સૌથી વધારે આપણે એનર્જી કોઈ ઇન્દ્રિયથી જાય ને, વિકેન્દ્રિત આપણે થઈએ ને, આપણો ઉપયોગ વિકેન્દ્રિત ચંચલ ઉપયોગ થાય તો દર્શન ઇન્દ્રિયથી વિખરાઈ જાય ઉપયોગ. આપણે ઘણું બધું જોયું, આમ જોઈએ ને આ જોઈએ પેલું કરીએ, એટલે આપણી ચંચલતા એટલી વધી ગઈ છે કે આપણે આખી એનર્જી એમાં જતી રહે છે. હવે જે વ્યક્તિને આંખ નથી, હવે એને આંખના નિમિત્તથી જે જે ચંચળતા થતી હતી ને જે જે ઉર્જા નષ્ટ થતી હતી એ બચી ગઈ. હવે તો એને આંખ બંધ કરીને એને એ એકાગ્રતા છે, એટલે એને એકાગ્રતાના કારણથી બીજી ઇન્દ્રિયોમાં સામર્થ્ય વધી જાય છે. કેમ કે એક્ચ્યુઅલમાં કોઈ પણ વસ્તુનું જ્ઞાન છે તે આત્મા કરે છે, ને આત્મા દર્શનેન્દ્રિય દ્વારા વિકેન્દ્રિત થતો હતો, ઉપયોગ ચંચળ થતો હતો, એ ઉપયોગ ચંચળ ન થતો, એટલે બીજી ઇન્દ્રિયો દ્વારા એ પદાર્થને ગ્રહણ કરી લે છે. એટલે આપણને એમ આશ્ચર્ય લાગે, આ જોયા વગર કેવી રીતે કહી દે છે? વૃદ્ધાવસ્થા તો મહાભારત જોયો, મહાભારતનો ધૃતરાષ્ટ્ર છે ને, એ કોઈના પદશાપથી ખબર પડી જાય કે આ વ્યક્તિ આવે છે, કે પેલી કોઈ ગાંધારી આવતી હોય તો એને પછતાવી તરત ખબર પડી જાય, પેલો વિદુર આવતો હોય તરત ખબર પડી જાય, પેલા પિતાનો ભીષ્ટ એને તરત ખબર પડી જાય કે આ વ્યક્તિ આવે છે. કેમ કે એની બીજી ઇન્દ્રિયોથી કામ લે છે, તો એની એકાગ્રતા એનો પ્રવાહ ત્યાં ચાલે છે, એટલે એને ખબર પડી જાય છે. એટલે સાધકને વધારેમાં વધારે ચંચળતા રાખવી નહીં. આપણો દાખલા મળીએ છે ને, દાખલા અહીંયા જોવા પેલા જોવા
અને જો સાધક વ્યક્તિ હોય ક્યાંય જતા હોય વધારે આંખ બંધ, ગાડીમાં જતા હોય તો કાચમાં જોયા ને આપ આંખ બંધ કરી આપણે સ્મરણ કરો, જેટલું જુઓ એટલો તમારો વિકલ્પ થાય. આયુ પેલું આયુ આ લખ્યું છે, આ લખ્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, આ કર્યું છે, આ બધામાં તમારા રાગ દ્વેષની ઉત્પત્તિ થાય, ઉપયોગ ક્લેશિત થાય. એટલે ગાડી તમને ડ્રાઈવર લઈ જવાની છે, આપણે કઈ ગાડી ચલાવવાની નથી, એ ટાઈમમાં પહોંચાય પહોંચાડી દેવાની છે. અને ઘણીવાર આપણને એમ થતો, ઘણીવાર એમ થાય કે પેલો આપણે જોયું, આપણે જોઈએ તો કંઈક એક્સિડન્ટ તો નહીં કરે, તો તમે જોવો તો એક્સિડન્ટ થવાનું છે, તમે નહીં જોવો તો એક્સિડન્ટ થવાનું છે, કેમ કે તમે ચલાવતા નથી, આપણે તો વિશ્વાસ નથી રહેતો એવો. એટલે આપણે ડ્રાઈવર ઉપર વિશ્વાસ કરી લેવો, તારે જીવાડો તો જીવાડે નહીં, હું સામાયિકમાં જાઉં છું, યા તો કંઈક ચર્ચા કરવી અથવા કંઈક એવો સામાયિક લઈ લેવો કે ભાઈ આપણને ખબર છે કે બે કલાક લાવવાનું, અથવા કંઈક આવતો કંઈ આપણને આવડે એનું સ્મરણ કરવું, આ કરવું પેલું કરવું, એવા પ્રકાર કંઈક સંકલ્પ લઈને બેસી જવું. બસમાં સાધના થાય કે નહીં થાય, સારી સાધના થાય, ઊંચા ઊંચા પ્રકારના વિચાર આવે. જ્યારે ગાડી ચાલતી હોય તમે જોવાનો તો કલ્પનાઓ વિશેષ વધે, ચાલતી ગાડીમાં વિશેષ પ્રકારની કલ્પનાઓ સામાન્ય જીવનને વધે છે. આમ વિચાર કરવાના મજા આવે છે, તો આપણે તત્વ વિચાર કરવાનો મજા લેવા, વિચારો તો આવવાના તમને કંઈક ચાલતી ગાડી. તો આ બીજી ઇન્દ્રિયો દ્વારા જે થાય છે એમાં સમાવેશ થાય છે. 215 ચક્ષુ ઇન્દ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણવા દેખવામાં ન આવે ત્યાં સુધી જાણવા પણ અધૂરું ગણાય, કેવળ જ્ઞાન ન ગણાય. બધો ત્રિકાલ ગોચર વસ્તુ જે જાણવામાં ન આવે ત્યાં સુધી આપણે ભગવાન થયા પરિપૂર્ણતા માની લે. કોઈ એમ કે હું તો સર્વજ્ઞ થઈ ગયો છું, તો ભાઈ તને બધું ખબર પડી ગયું તો બતાવો અહીંયા શું ચાલે છે, ત્રણ લોકમાં શું ચાલે છે, જરા બતાવો મને શું થાય છે. જો એવું નથી થયું તો સર્વજ્ઞ થયો નથી. સર્વજ્ઞતા છે તે પાંચ ઇન્દ્રિયોનો જેટલો વિષય છે એ બધો વિષય તે જાણે છે, અને એના કરતાં આગળ લોકાલોકને તે સર્વજ્ઞ જાણે છે. એ સર્વજ્ઞ થવો એ આપણો લક્ષ્ય છે, અને એકચ્યુઅલમાં આપણો લક્ષ્ય સર્વજ્ઞ થવું તે નથી. આપણો લક્ષ્ય છે તે વિતરાગ થવો, એ આપણો લક્ષ્ય. કેમ કે આપણે દુનિયાને જાણવી નથી, આપણે તો શું કરવાનું છે, આનંદ જોઈએ. કોઈ વ્યક્તિને શું જોઈએ છે, આનંદ જોઈએ, અને આનંદ વિતરાગ થવાથી મળે છે. જાણવાથી, જાણવામાં તો ઉલટો આપણને ઘણો બધો ક્લેશ થાય છે, આખો દિવસ કાંઈ કંઈ જાણાય કરે દિમાગ થાકી જાય. એટલે સર્વજ્ઞ ભગવાનને બધું જણાય, જાણતા કંઈ નથી, એ બધું જણાય છે, વિતરાગ થયા છે. એટલે વિતરાગ તો ઘણો બધો જાણવાની આપણે લાલચ રાખવી નહીં. હા, પરમાર્થ સંબંધી, ધર્મ સંબંધી, આગમ સંબંધી જેટલો જાણો એટલો પ્લસમાં છે, એમાં માઇનસમાં નથી. પણ બીજી વસ્તુઓ નહીં આવડે તો વધારે જાણવાનો પ્રયત્ન કરવો નહીં. એક પરમાર્થભૂત વસ્તુ છે એ જાણવામાં વિશેષ જિજ્ઞાસા રાખવી, અને સમાધિમાં જવા માટે તો પછી બધો એ વિકલ્પે ભૂલી જવો, મારે આ યાદ કરવું છે, મને આ કરવું છે, પેલું કરવું છે, આ કરવું છે. આત્મા સ્વયં જ્ઞાન સ્વભાવી છે, સહજ જ્ઞાતા માત્ર છે, તે મારું સ્વરૂપ છે. જે જણાવવું હોય તે જણાશે. આ આત્મામાં સહજ ક્ષયોક્ષમ અનુસાર આ છદ્મસ્થની વાત ચાલે છે. ક્ષયોક્ષમ અનુસાર જે કાળે જે જ્ઞેય આ જ્ઞાનમાં આવવા યોગ્ય છે તે સમયે તે કાળે તે જ્ઞેય આ આત્મામાં આવશે. મારું શું કામ છે, સહજ એને જ્ઞાતા દ્રષ્ટા રહીને સ્વીકાર કરો, એને વિષય બનાવી લેવો, ન રાગ કરો ન દ્વેષ કરો. આવા અભ્યાસથી ધ્યાનની સિદ્ધિ થાય છે,
સમાધિ ની સિદ્ધિ થાય છે. એ અભ્યાસ આપણે રોજ કરીએ છીએ. Thank you.